નડિયાદના ચકલાસી ગામની આ સરકારી શાળાના દ્રશ્યો જોઈને તમને એવું નહીં લાગે કે એ અન્ય સરકારી શાળાઓથી અલગ છે, પણ આ સ્કૂલને અલગ બનાવે છે તેની છત પર લાગેલી આ સોલર પેનલ. સોલર ઉર્જામાં ગુજરાત જ્યારે સમગ્ર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે, ત્યારે ચકલાસીની આ સરકારી શાળાના તમામ વર્ગખંડો અને ઓફિસમાં લાગેલા એરકન્ડિશનર અને સ્માર્ટ એલઈડી સોલર ઉર્જાથી ચલાવવામાં આવે છે, જેને કારણે આ સ્કૂલનું વીજળી બિલ જ શૂન્ય નથી થયું, પરંતુ પોતાને ત્યાં ઉત્પન્ન થયેલી 5000 યુનિટ જેટલી વીજળી પણ રાજ્યની વીજ ગ્રીડમાં પૂરી પાડે છે. કદાચ ગુજરાતની આ પ્રથમ સોલર સંચાલિત એસી સ્કૂલ બની છે કે જેના 13 વર્ગો એ એસીથી સજ્જ થયા છે. સામે લાઇટ બિલમાં જોવામાં આવે તો મેં એનું કેલ્ક્યુલેશન પણ કર્યું, અત્યારે જે વીજળીનું યુનિટ છે એ 5000 પ્લસ યુનિટ છે, એટલે કે એસી આટલા 13 ક્લાસમાં વાપરતા પણ અત્યારે 5000 યુનિટ એ પ્લસ બતાવે છે. એટલે આ રીતે સૌર ઉર્જાથી અમે એક સસ્ટેનેબલ મોડેલ પણ પૂરું પાડ્યું છે. ચકલાસીની આ સરકારી શાળાને રાજ્યની અન્ય સ્કૂલો કરતા અલગ બનાવવામાં આ સ્કૂલમાં ભણીને વિદેશમાં સ્થાયી થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના લોકોની સક્રિય ભાગીદારીનો ફાળો છે. એટલે ફેસબુક માધ્યમથી દાતાશ્રીઓ, ગામના NRIશ્રીઓ છે એ સ્કૂલના કોન્ટેક્ટમાં રહેલા છે. આમ તો એસી તો દાતાની મદદથી લાવી દઈએ, પણ પ્રશ્ન એ થતો કે GEBનો ખર્ચ કોણ ભોગવે. અમને જેડા તરફથી 25 કિલોવોટનું સોલર સિસ્ટમ મળી. ચકલાસી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળતું હોવાની વાત કરે છે. શાળામાં અભ્યાસ ઉપરાંત અલગ અલગ સ્પર્ધા, વાર્ષિકોત્સવ અને ઇતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ થાય છે. વધારે ફોકસ અમે પ્રવૃત્તિ પર કરીએ છીએ કે જેથી કોઈ બાળક છે એ ભણવામાં કંટાળી ના જાય, એને ભણવામાં મજા આવે. એના લીધે જ કેવું કે અમારે ક્યારે હાજરીનો પ્રશ્ન બનતો નથી કે કોઈ બાળક બીમાર હોય તો વધારે ગેરહાજર રહે, બાકી કોઈ બાળક વધારે ગેરહાજર રહેતું નથી. શાળાની દરેક દિવાલ પર છે દરેક વિષયના પાઠ્યપુસ્તકને લગતા, એમના વિષયવસ્તુને લગતા ચિત્રો આપેલા છે. તો જ્યારે એ ચિત્રો દરરોજ નજર સામેથી નીકળે છે તો એ વિષયવસ્તુ એના મગજમાં સારી રીતે બેસી જવાનું. અમે કેવી રીતે ભણીએ કે મજા લેતા લેતા ભણીએ, કોઈ ભી પાઠ કોઈ ટીચર ભણાવે તો એવી રીતે ભણાવે કે અમને એ ભણવામાં મગન થઈ જઈએ, ના દેખાય રિસેસ કે કશું જ ના દેખાય અમને. ચકલાસી ગામ સરકારી શાળાની સુવિધાઓથી આકર્ષિત થઈને અન્ય શાળાના વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લઈ રહ્યા છે. હું જે સ્કૂલેથી આવ્યો ત્યાંના મેં મારા દોસ્તોને કીધું તમે બ્રાન્ચ શાળા ચકલાસીની સ્કૂલમાં ચાલો, ત્યાં આગળ પેન્ટિંગ છે, એસીઓ આવી ગઈ, કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી, એ બધું તમને સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થશે. તો મારા દોસ્તોએ પણ કીધું કે હા ચાલ હું પણ એ સ્કૂલમાં એડમિશન લઉં. અમારી શાળાની અંદર પ્રાઇવેટ શાળામાંથી બાળકો અહીં એડમિશન લઈ રહ્યા છે, સાથે સાથે અમારી શાળાની અંદર જેવી રીતે પ્રાઇવેટ શાળામાં ભાડે રિક્ષા કે સાધન કરીને સ્કૂલમાં જતા હોય છે, એવી જ રીતના અમારી શાળાની અંદર પણ 5-6 કિલોમીટર દૂરથી બાળકો પ્રાઇવેટ વાહન કરીને, જેનું 800-1000 રૂપિયા ભાડું આપીને પણ અમારી શાળામાં બાળકો આવી રહ્યા છે. ગુજરાત સરકારના ડેટા મુજબ ગુજરાત સોલારથી વીજળી ઉત્પન્ન કરવામાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રાજ્યના 6,94,000થી વધારે મકાનો પર 2,744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવી છે. ગ્રાહકોને આ સૌર ઉર્જાથી 3,260 કરોડની બચત થઈ હોવાનો ગુજરાત રાજ્ય સરકારનો દાવો છે.